સવારની શરૂઆત થાય છે ખિસકોલીઓના અવાજની સાથે, અને કામાક્ષીબેન સવારના પોરમાં ટમેટું ખાવા માટે બેસી ગયા છે. આ પોપટભાઈ પણ મને સવારમાં ટિફિન બનાવવામાં મદદ કરવા માટે પહોંચી ગયા છે. પછી મેં ડુંગળી, મરચાં અને ટમેટાનું તેલમાં વઘાર કરી થોડીવાર માટે સસળવા દીધા, અને ત્યારબાદ તેમાં ઝીણા ઝીણા સુધારેલા રીંગણા એડ કરી દીધા. અને આ બિલાડાભાઈનું પણ આપણે આપણા વિડીયોમાં સ્વાગત કરીએ છીએ. એટલી જોરમાં તો ઓરો નહીં પણ ઓરા જેવું શાક બનીને તૈયાર છે. મમ્મી પછી માંડવીના છોડમાંથી માંડવી તોડવા બેસી ગયા, અને આ કામાક્ષીબેનને આવું કંઈક મળી જાય ને એટલે કંઈ ન જોઈએ. કામ કરાવવામાં તો આપણા બેન બહુ હોશિયાર, એટલે મારી હારે બપોરે લોટ બાંધવા બેસી ગયા. માંડ કરીને મમ્મી એને આટો મારવા લઈ ગયા, અને પછી મેં રસોઈ માંડી. ઓલું મેં સવારે ઓરા જેવું શાક બનાવ્યું હતું ને એ પડ્યું છે થોડુંક, એટલે મેં કીધું કે હાલને ધીરે ધીરે રોટલા માંડતી થાવ. આમ તો મને રોટલા ફાવે પણ વાર લાગે થોડીક, આ રોટલો જેવું થોડોક તૂટી ગયો. આમ હાલે ગાડી અટકે નહીં, આપણું રોડવાઈ જાય. તો જય શ્રીરામ, લાઇક શેર સબસ્ક્રાઇબ, અને આપણી નવી ચેનલ ગુજ્જુ પીયુ 2 ને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.